કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પાક વીમા અને દેવા માફી માટે અનોખું ડિજિટલ ઉપવાસ આંદોલન. કિસાન ક્રાંતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં લોકડાઉન વચ્ચે પાક વીમા અને દેવા માફી માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ ડિજિટલ આંદોલન ત્રણ મુદ્દાઓ સાથે કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોનો 100% પાક વીમો, ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ અને પાલાભાઈ આંબલિયાને ન્યાય. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ સંગઠન મંત્રી જગસીજી ઠાકોરે જણાવ્યું હતું કે ધીમી ગતિએ ચાલુ કરવામાં આવેલું ડિજિટલ આંદોલન વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગુજરાતના ગામડે ગામડે પહોંચી રહ્યું છે. ખેડૂતોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આંદોલનકારીઓના દાવા પ્રમાણે તેમની સાથે અત્યાર સુધીમાં વિશાળ પ્રમાણમાં ખેડૂતો જોડાઈ રહ્યા છે, જેમાં અનેક ગામોમાં મહિલા ખેડૂતોએ પણ ઉપવાસ કર્યા છે. જો ખેડૂત નેતાઓના આ દાવો સાચો હોય તો ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન નહીં કરે તો આ ડિજિટલ આંદોલન રાજ્ય સરકાર માટે માથાના દુખાવા સમાન સાબિત થશે. રિપોર્ટર બિપિન ઠાકોર, સરસ્વતી. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ સંગઠન પ્રદેશ મંત્રી હું જગસિંહ જોગાજી ઠાકોર. અમારું જે જગતના ડિજિટલ આંદોલન ચાલી રહ્યું છે તે ત્રણ મુદ્દા ઉપર ચાલી રહ્યું છે, અને ત્રણ મુદ્દા એ છે કે પહેલો મુદ્દો છે કે છેલ્લા 2014થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ગુજરાતના ખેડૂતોનો પાક વીમો લેવાયો છે, તેના પ્રીમિયમ કપાઈ ગયા છે અને હજુ સુધી પાક વીમા કંપનીઓએ ખેડૂતોને વળતર નથી આપ્યું. બીજો મુદ્દો છે કે સરકારની ખોખલી અણઘડ નીતિના કારણે ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે અને એ દેવાદાર ખેડૂતનું સંપૂર્ણ દેવું સરકારે માફ કરવું જોઈએ. ત્રીજો મુદ્દો છે કે ખેડૂતોના હકની વાત કરવા માટે ગુજરાતના કિસાન અગ્રણી પાલભાઈ આંબલિયા જ્યારે રાજકોટની અંદર ગયા ત્યારે તેમના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી અને ખેડૂતોના અવાજને દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે, એટલે સમગ્ર ગુજરાતની અંદર જગતના ડિજિટલ આંદોલનના માધ્યમથી સરકારના નીતિ નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી દર રવિવારના દિવસે દરેક જિલ્લાના ખેડૂતો પ્રતિક ઉપવાસ કરી અને સરકારની અંદર એમના અવાજને રજૂ કરવાની અને સરકારના જે અણઘડ નીતિ નિયમોનું વિરોધનું પ્રદર્શન કરવા માટે જગતના લોકો પોતાના ઘરે બેસી એક દિવસનો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓની અંદર પ્રતિક ઉપવાસ ખેડૂતો કરી ચૂક્યા છે, સૌરાષ્ટ્રની અંદર ઘણા જિલ્લાઓની અંદર થઈ ચૂક્યા છે અને ગયો રવિવાર એ સુરતની અંદર ઉપવાસ આંદોલનનો હતો અને સમગ્ર સુરતના જગતદાતોએ, બહેનો, ભાઈઓ અને બાળકોએ પણ જોરદાર ઉત્સાહથી આ આંદોલનને વેગવંતું બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને આવતો રવિવાર ગાંધી બાપુના ગુજરાતનું જે ગુજરાત છે એ બાપુના માદરે વતન પોરબંદરના જગતતાત યોદ્ધાઓ જોર બતાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તો સમગ્ર હું સરકારને વિનંતી કરું છું કે જે પાક વીમા કંપનીઓએ ખેડૂતોના હકના પરસેવાના પૈસા છે એ પરસેવાના પૈસા ખેડૂતોના પાક વીમા કંપનીઓ દબાવીને બેઠી છે, ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારને હું વિનંતી કરું છું કે ભાઈ ખેડૂતોના પાક વીમા સત્વરે અપાવી દો અને ખેડૂતોનું તમારી જે ખોખલી નીતિના કારણે, અણઘડ નીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે તો સંપૂર્ણ દેવું માફ કરો. 68,000 કરોડ રૂપિયા જો ઉદ્યોગપતિઓના માફ કરી શકતી સરકાર, માત્ર 41,000 કરોડ રૂપિયા 55 લાખ ખેડૂતોનું જે દેવું છે એ માફ કરતા એમને શું તકલીફ પડે છે? ગુજરાતની અંદર ગુજરાતમાં જગતતા 3-3 કલાક સુધી લાઇનમાં ઊભો રહીને મત આપે છે. ઉદ્યોગપતિ કદાચ ફંડ આપતા હશે પણ એમની જોડે મત આપવાનો સમય નથી. પણ આવનારા ભવિષ્યની અંદર સંવેદનશીલ સરકાર સત્વરે જો અમને આનો ન્યાય નહીં આપે તો આજે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ છે, અવિરત ચાલુ રહેશે. જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે, અમને અમારો હક નહીં મળે ત્યાં સુધી અમારું અવિરત આંદોલન ચાલુ રહેશે. વિપક્ષ પણ એની ભૂમિકામાં ઉણો ઉતર્યો છે, એ પણ મૌન સેવીને બેઠો હોય એવું દેખાઈ રહ્યું છે. ત્યારે આજે હું કિસાન ક્રાંતિ ટ્રસ્ટ સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ આ અમારો હક છે, અમારો અધિકાર છે, હકને અધિકાર માગીએ છીએ, તમારી જોડે ભીખ નથી માગતા. પણ કદાચ જો અમારી આ ત્રણ માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર કદાચ શાસક અને વિપક્ષ આનું પરિણામ ભોગવવા માટે સંવિધાનિક કાયદાની જોગવાઈ અંતર્ગત અમે લડત આપીશું. જય જય ગરવી ગુજરાત, જય જગત્તાર.